હેલો મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો મિત્રો આપણે અવનવા નવા નવા અપડેટ્સ વિશેની આ વિડીયોમાં આજના વિડીયોમાં વાત કરીશું તો મિત્રો એમાં આપણે જોઈશું કે લોકડાઉનના સમયગાળામાં ઇન્ટ ઇન્કમ ટેક્સ તમે રિટર્ન ના કરો તો તમને લાગતો લેટ ફીનો ચાર્જ તેના વિશે અને કિસાન પરિવહન યોજનામાં ફોર્મ ભરવા વિશેની તેની વિશેની ડેટ તેના વિશેની અને તે યોજનામાં કોને કેટલું સહાય ધોરણ મળશે તેના વિશે અને નાણાકીય જોગવાઈ વિશે ફોર્મ ભરવા માટે જરૂરી પુરાવાઓ વિશે વાત કરીશું ક્યાં કોણ ફોર્મ ભરી શકે છે તેના વિશે અને રેશન કાર્ડમાં તમને અનાજ ક્યાં કઈ જગ્યાએ તમને પ્રાપ્ત કરવામાં આવે છે તેના વિશે અને પીએમ કે સહન સહાય યોજનાના હપ્તા વિશે તો મિત્રો સૌ પ્રથમ તો એ વાત કરીએ કે ગુજરાતમાં જે કોઈ પણ મિત્રો આ યુટ્યુબ ચેનલમાં નવા છે તો ને જરૂર યોજના ઇન્ફો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જે જેથી તમને નવા નવા અપડેટ્સ અને નવી નવી ન્યૂઝ મળતી રહે અને સાઇડમાં આઇકન બટન પર ને જરૂર ક્લિક કરશો

જો 31 ડિસેમ્બર સુધીમાં ઇન્કમ ટેક્સ રીટર્ન નહીં ભરો તો લેટ ફી 10000 તમારી પાસેથી વસૂલ કરવામાં આવશે ટેક્સ પર ઓનલાઈન કે ઓફલાઈન તમે સોફ્ટવેરના માધ્યમથી પણ આ તમે લેટ ફી ના ભરી શકો તેના વિશે તમે પણ ફી ભરી શકો છો મિત્રો જેથી તમને લેટ ફી નો ચાર્જ 10000 રૂપિયા તમારી પાસેથી વસૂલવામાં ન આવે બીજું જોઈએ તો કિસાન પરિવહન યોજનામાં કોણ કોણ ફોર્મ ભરી શકે છે તેમાં ડેટ્સ 18 12 2020 થી 25 12 2020 સુધીની ડેટ્સ લંબાવવામાં આવી છે નાના પ્રકારના વાહનો જેવા કે પિકઅપ છોટા હાથી મહિન્દ્રા ટાટા અશોક લેલેન વગેરે માલવાકો સાધનો ખરીદવા માટે સરકાર આપશે તમને સબસિડી જેના વિશેની અરજી પણ તમે કરી શકો છો મિત્રો તો સહાય ધોરણ કોને કેટલું મળે છે તેના વિશે જોઈએ તો આ યોજનામાં હેઠળ ખેતીવાડીની ખાતા દ્વારા એપલેન્ડ હેલ અને મીડિયમ સાઈઝના ગુડ્સ વગેરે વાહન અથવા ચાર પૈડાવાળા અને છસો થી પંદરસો કિલોગ્રામ સુધીની ભાર વાહન ક્ષમતા ધરાવતા વાહનો ખરીદવા માટે નાના અથવા સીમાંત મહિલા કે અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના પાંત્રીસ ટકા અથવા રૂપિયા પંચોતેર હજાર બેમાંથી જે ઓછું હોય તે સામાન્ય અને અન્ય ખેડૂતોના કુલ ખર્ચના પચ્ચીસ ટકા અથવા રૂપિયા પચાસ હજાર બેમાંથી જે ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે તેમાં નાણાકીય જોગવાઈ જ છે વર્ષ બે હજાર વીસ અને એકવીસમાં આઠ હજાર ત્રણસો ને તેત્રીસ વાહન માટે કુલ રૂપિયા સરકારે પચાસ કરોડની જોગવાઈ સરકાર દ્વારા આપવામાં આવી છે આ ફોર્મ મિત્રો કોણ કોણ ક્યાં ભરી શકે છે અને તેના પુરાવા વિશે વાત કરીએ તો સાત બાર અની નકલ આઠ અની નકલ રેશન કાર્ડ આધાર કાર્ડ મોબાઈલ નંબર બેંક પાસબુક જાતિનો દાખલો જો અનુસૂચિત જાતિ અથવા જનજાતિ હોય તેના તેના વીચે જાતિનો દાખલો જરૂરી છે તમે આ ફોર્મ કઈ જગ્યાએ ભરી શકો છો તે જોઈએ તો ગ્રામ પંચાયતના ખાતે વીસી ઓપરેટર પાસે પણ તમે આ ફોર્મ ભરી શકો છો અને ઓનલાઈન ફોર્મ ભરી આપનાર કોમ્પ્યુટર ઓપરેટર ઓપરેટર પાસે પણ તમે આ ફોર્મ ભરી શકો છો સીએસસી સેન્ટર વગેરે જગ્યાએથી તમે આ ફોર્મ પણ ભરી શકો છો અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ ભૂલ્યા વગર વહેલી તકે ગ્રામ સેવક અથવા વિસ્તરણ અધિકારીને જમા કરાવવાની રહેશે અરજી ફોર્મ સાત બાર આઠ આધાર કાર્ડની જેરોક્સ અને બેંક પાસબુકની જેરોક્સ તથા મોબાઈલ નંબર પણ તેની સાથે જોઈન્ટ કરવામાં રહેશે તો રેશન કાર્ડમાં અનાજ મેળવી લેવાનું ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અનાજ મેળવી લેવામાં સુધી ફૂડ સિક્યુરિટીના આઠમા તબક્કાનું અનાજ પ્રાથમિક શાળામાં થતું હશે તે પણ મેળવી લેવાનું રહેશે જેમાં ધોરણ એકથી પાંચના બાળકોને ઘઉં ચોખા બે પોઈન્ટ ચારસો ને પચાસ કિલોગ્રામ અને છ થી આઠના બાળકોને ઘઉં અને ચોખા ત્રણ પોઈન્ટ છસો ને પંચોતેર કિલોગ્રામ આપવામાં આવશે અને પીએમ કિસાન સહાય યોજના જોઈએ તો ખેડૂતોને પચ્ચીસ તારીખથી નવો હપ્તો બે હજાર રૂપિયાનો આપવામાં આવશે જે ખાતામાં જમા કરવાનો આવશે આરએફટી સાઇનિંગ બાય સેટલ ગવર્મેન્ટ તો રિક્વેસ્ટ ફોર ટ્રાન્સફર એટલે કે એકાઉન્ટ વેરીફાય હશે તેને પહેલા પૈસા મળશે જેનું પણ એકાઉન્ટ વેરીફાય થયેલું હશે તેના એકાઉન્ટમાં સૌપ્રથમ પૈસા જમા કરવામાં આવશે અને એફટીઓ એટલે કે ફંડ ટ્રાન્સફર ઓર્ડર ગ્રેન્ટેડ એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા આ પૈસા જમા કરાવવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા તમારા ખાતામાં જમા કરવામાં આવશે આ પૈસા તો મિત્રો જરૂરને જરૂર આ વીડિયોને છેલ્લે સુધી જોયો તે માટે થેન્ક્સ આભાર તમારો મિત્રો અને આ નવી નવી અપડેટ્સની માહિતી મળે રહે તો જેથી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો અને જરૂરને જરૂર શેર કરજો મિત્રો તો મિત્રો મળશું આપણે નવા વિડીયોમાં તે માટે મળીએ આપણે બાય જય હિન્દ જય ભારત મિત્રો